नमस्कार, हूँ छुपायल भट्ट। आप जो रहा छो डीएनटीवी न्यूज। तो समाचार की शुरुआत करिए सौप्रथम हेडलाइंस थी। नेफ्रोलॉजिस्ट डॉक्टरों की हड़ताल ने पगले डायलिसिस करावनार दर्दियों ने पड़ी रही है हालाकी। अधिक निवासी कलेक्टर ने आवेदन पत्र आपी रजूआत कर। नगर प्राथमिक शिक्षण समिति द्वारा प्रथम वक्त धोरण 9 ना विद्यार्थियों माटे शुरू थशे स्मार्ट क्लास। वडोदरा शहेरना नवा पुलिस कमिश्नर तरीके अनुपम सिंह गहलोते विधिवत रीते संभाळ्यो चार्ज। हवे जोईए समाचार विगतवार। नेफ्रोलॉजिस्ट डॉक्टरों की हड़ताल ने पगले दर्दियों ने पारावार मुश्किलों सामनो करवानो वारो आव्यो छे। आ बाबत ने लईने अधिक निवासी कलेक्टर ने आवेदन पत्र पाठवी रजूआत करवामां आवी हती। वडोदरा ने विविध हॉस्पिटल डायलिसिस दर्दियों जिला कलेक्टर कचेरी खाते पहुंची रजूआत करी हती। अधिक निवासी कलेक्टर ने आवेदन पत्र पाठवी नेफ्रोलॉजिस्ट डॉक्टरों की हड़ताल अंगे रजूआत करी हती। हाल हड़ताल ने पगले डायलिसिस करावनार दर्दियों ने हालाकी पड़ी रही छे। जो 3 दिवस की हड़ताल रहीशु तो आती काल थी अमे डायलिसिस वगर बीमार पड़ी जाइशु। त्यारे सरकार तसत्वरे तबीबोनु जूनू पैकेज चालू राखवू जोईए तेवी दर्दीओनी मांग हती। त्यारे सरकारे सत्वरे तबीबोनु जूनू पैकेज चालू राखवू जोईए तेवी दर्दीओए मांग करी हती। सरकारी हॉस्पिटल में योग्य सारवार मळती नहीं होवाना पण दर्दीओए आक्षेपो कर्या हता। तेरे सरकारे आयुष्मान कार्ड में 10 लाख की मर्यादा नक्की करी तो पछी डायलिसिस ना दर्दियों ने केम तकलीफ पड़ी रही होवाना पण वेधक सवालों कर्या हता। एकदम सेफ्टी छे, कशु पण फायदा तो इंजेक्शन बधु मळी जाय छे। सरकारी में सर कशु मळे ना, 6 महीना में डेट थई जाय। राजी छे साहेब, पण शुं छे के अत्यारे गवर्नमेंट सेंटर में डॉक्टर साहेब कोई छे नहीं। અમારે ડાયાલિસિસ કરતી ઘડીએ 4 કલાકની અંદર કંઈક તકલીફ થાય તો અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં ડૉક્ટરો અમારી સારવાર લે છે, ડૉક્ટરો ખડે પગ લે છે અમારી જોડે। મહેશ પરમાર છે, હું 5 વર્ષથી સ્ટર્લિંગ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવું છું। અત્યારે જે આ નેફ્રોલોજીસ્ટને હોસ્પિટલ વચ્ચે જે બબાલ ચાલી રહી છે પેકેજની કે એમનો જે ભાવ ઘટાડો કર્યો છે એમાં અમારે પેશન્ટોને જ તકલીફ થઈ ગઈ છે। આજે ડાયાલિસિસ આજથી 3 દિવસ સુધી બંધ છે, હવે 3 દિવસ તો ડાયાલિસિસ વગર રહેવાય નહીં તો અત્યારે આ પેશન્ટોની જવાબદારી કોણ લેશે કે તકલીફ જે થશે એનું આવેદન પત્ર આપવા માટે અમે કલેક્ટરશ્રીની ઓફિસ પર આવ્યા છીએ કે હવે કંઈ એ ઉકેલ લાવે તો સારું છે। કારણ કે અમને પ્રાઇવેટ હોસ્પિટલમાં જે 5 વર્ષથી અમે ટ્રીટમેન્ટ લઈએ છીએ એ ટ્રીટમેન્ટ અમને સારી મળે છે। ત્યાં મોટામાં મોટા નેફ્રોલોજીસ્ટ છે, અમને ફ્રીમાં કન્સલ્ટન્ટ કરીને જે બી તકલીફ થાય છે બધી જ ત્યાં અમને સલાહ આપીને તેનું નિવારણ લાવે છે। એટલે કંઈક હવે ગવર્મેન્ટ કરે કે જે ભાવ ઘટાડો કર્યો છે એ ભાવ ઘટાડો ના કરતા જે ગઈ સાલ જે પેકેજ પર ચલાવતા હતા એ કાં તો પછી એમને જે યોગ્ય ભાવ હોય એ લોકોની જે માંગણી હોય એને એમને કંઈ સંતોષકારક જવાબ આપે એની અમે રાહ જોઈએ છીએ। કારણ કે અત્યારે ડાયાલિસિસ 1 દિવસ ન કરવું એટલે બીજા દિવસે પેશન્ટના જીવ પર આવી બને એવું છે કે અત્યારે તો પેશન્ટની તકલીફ જ એટલી બધી છે કે અત્યારે એ અહીંયાથી પહેલાં 2 પેશન્ટ તો ચાલી બી નથી શકતા, તે છતાં અહીંયા આવ્યા છે। અમારા 1 દિવસના ત્યાં 70 પેશન્ટ છે, હવે 70-70 પેશન્ટની કોણ જવાબદારી લે? અત્યારે એ લોકો તાત્કાલિક બંધ કરી દે તો 70 પેશન્ટો ક્યાં જશે? કે હોસ્પિટલે તો કીધું છે કે અમને પરવડતું નથી એટલે અમે બંધ કરીએ છીએ, એ લોકો તો મજબૂરીમાં બંધ કરે છે અને 10 લાખ કરે છે તે છતાંય તમે હવે પેકેજ ઘટાડો છો, પણ જે એમને ચાલતું હતું એ પ્રમાણે તો ચલો, ભલે ભાવ વધારો તમે નહીં આપતા ત્યાં અમને, પણ જે રીતે ગઈ સાલ જે અમારું 25,300નું 10 ડાયાલિસિસનું પેકેજ હતું પણ એ રીતે તો ચલાવી શકો છો અને એનું આવેદન પત્ર આપવા માટે આજે અમે અહીં આવ્યા છીએ। અમે આજે હું 5 વાગ્યા અમારા સાથી મિત્ર છે 10-10 વર્ષથી ત્યાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવીએ છીએ અને અમને ત્યાં બહુ સારું છે। હવે આ નેફ્રોલોજી અને તમારે સરકાર વચ્ચે જે મેટર ચાલે એમાં અમારે પીસાઈ જવાનું આવ્યું છે। અમારે આજે 3 દિવસથી ડાયાલિસિસ નહીં થઈ રહી છે। આજે અમે ગયા તો અમને ત્યાંથી એવું જ કીધું ખાનગી હોસ્પિટલમાં કે ભાઈ તમે સરકાર જોડે વાત કરો, અમે કરી નહીં શકતા, તમારા અમારો કોઈ ચાર્જ છે એ વધારે તો અમે કરીશું, હવે 3 દિવસની સ્ટ્રાઇકમાં અમે મરી જઈશું તો એની જવાબદારી સરકાર લે છે? અમે હમણાં કલેક્ટર સાહેબને રજૂઆત કર્યા, અહીંયા એમણે આવેદન પત્ર આપ્યું, એમણે ખાતરી આપી કે અમે ઉપર સુધી પહોંચાડીશું બધું।
લંડન માં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી લંડન માં સ્ટુડન્ટ વિઝા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રથમ વખત ધોરણ 9 ના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સંચાલિત શાળાઓમાં પહેલીવાર ધોરણ 9 શરૂ થયું છે। શરૂઆતમાં જ ધોરણ 9ના વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસમાં ભણશે। પાઠ્યપુસ્તકમાં QR કોડ સ્કેન કરીને સ્માર્ટ ટીવી પર તેઓ અભ્યાસ કરશે। 5.67 લાખના ખર્ચે 4 વિસ્તારમાં ધોરણ 9ના 4 વર્ગો શરૂ થયા છે, જે પ્રત્યેકમાં 40 વિદ્યાર્થીને પ્રવેશ મળશે। પહેલાં ધોરણ 8 સુધી જ શિક્ષણ અપાતું હતું। યુહાન ફાઉન્ડેશનના સ્થાપક અને શિક્ષણ સમિતિના ઉપપ્રમુખ ડૉક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું કે ફાઉન્ડેશને 4 શાળા માટે સ્માર્ટ ક્લાસ તૈયાર કર્યા છે। સ્માર્ટ ક્લાસ ડિજિટલ ટીચિંગ સાથે ટેકનોલોજીથી સજ્જ છે, જેથી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અંતર્ગત નવી શિક્ષણ પદ્ધતિ માટે ઉપયોગી નીવડશે। સ્માર્ટ ક્લાસની પેનલ્સ સ્માર્ટ પેન્સિલથી સજ્જ છે, જે બ્લેકબોર્ડ ચોકનો અનુભવ આપશે। સરકારના ડિજિટલ પ્લેટફોર્મ્સનો પણ સ્માર્ટ ક્લાસમાં સમાવેશ થશે। દૂરદર્શન અને સરકારી કાર્યક્રમો પણ બાળકો નિહાળી શકશે। શિક્ષકો તથા બાળકોની સંસ્થા તાલીમ પણ આપશે। 4 વિસ્તારમાં ધોરણ 9ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે। કવિ પ્રેમાનંદ માધ્યમિક શાળા વાઘોડિયા રોડ, ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા અટલાદરા, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન માધ્યમિક શાળા ગોત્રી, સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળા હરણી વરસિયા રિંગ રોડ આધુનિક ટેકનોલોજી થકી સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે, ત્યારે 4 નવી માધ્યમિક શાળામાં સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ કરશે। ધોરણ 9ના સ્માર્ટ ક્લાસમાં આધુનિક ટેકનોલોજી છે, ત્યારે શૈક્ષણિક સાથે કમ્પ્યુટર અને વિજ્ઞાનનો પણ સમાવેશ છે। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ગૌરવનો દિવસ છે કે જે અમે 4 માધ્યમિક શાળા શરૂ કરી હતી। એ માધ્યમિક શાળામાં જે 4 ક્લાસીસ છે, 4 ક્લાસીસમાં એવું સિસ્ટમથી અમે સ્માર્ટ ટીવીનું લોકાર્પણ કરી રહ્યા છીએ કે સ્માર્ટ ટીવીના અંતર્ગતમાં સરકારી કાર્યક્રમો, દૂરદર્શન, વૈજ્ઞાનિક કાર્યક્રમો, ગણિતના પ્રોજેક્ટો, કમ્પ્યુટરના પ્રોજેક્ટો બાળકોને આપી રહ્યા છીએ। આ માધ્યમિક શાળાનું જે માધ્યમિક શાળા જે શરૂ કરી રહ્યા છીએ એમાં સૌથી મોટો શ્રેય થાય છે તો વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, તેમના માર્ગદર્શન હેઠળ અમે આ કાર્યક્રમ જે શાળા શરૂ કરી રહ્યા છીએ તે લોકપ્રિય ધારાસભ્ય રાવપુરાના અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાહેબ અને શહેરના મેયર જેના સાહેબને સહકારથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। અને મને આનંદ થાય છે કે જે બાળકોના ઘડતર માટે અમે જે નગર પ્રાથમિક શિક્ષણના તમામ સભ્યો અને અલગ અલગ રીતે અમે જે વિચારી રહ્યા છીએ તે લોકોનું ઘડતર અને ચણતર જે સારી રીતે થઈ શકે એના માટે તમારા જે પ્રયત્નો છે, હું તમામ મહાનુભાવો અને સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને બાળકોના ભવિષ્ય માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બાળકો જે વિચારી રહ્યા છે, સરકારી સંસ્થાઓ હોય, સંગઠનો હોય, અલગ અલગ NGOવાળા હોય, તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રત્યે એમનો અભિગમ જે અલગ પ્રકારનો થઈ રહ્યો છે બધા સૌનો હું આભાર વ્યક્ત કરું છું। આજે વડોદરા માટે ખૂબ જ ભાગ્યનો દિવસ છે, કારણ કે વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત 4 માધ્યમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસના એક શુભારંભ થયેલ છે। યુવાન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડૉક્ટર હેમાંગભાઈ થકી આ જ્યારે એક સખાવત થઈ છે, ત્યારે ડિજિટલ ઇન્ડિયામાં આગળ વધતો દેશ જ્યારે આગળ વધી રહ્યો છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને પણ આ પ્રકારનું અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જ્ઞાન સાથે એમને આગળ ખૂબ સમૃદ્ધ જ્ઞાન મળી શકે તે માટે જ્યારે શિક્ષણ સમિતિ પ્રયત્નશીલ છે, ત્યારે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ અને શિક્ષણ સમિતિના અમારા અધ્યક્ષ શ્રી મિનેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને શિક્ષણ સમિતિ દ્વારા આ પ્રકારનું જ્યારે આયોજન થયું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અમારા મેયર ડૉક્ટર શ્રી નિલેશભાઈ રાઠોડ સાહેબ અને તેમના ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તમામ બાળકોને ખૂબ શુભકામના પાઠવું છું। ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ। તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા।
વડોદરા શહેરના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. ગુજરાતભરમાં તાજેતરમાં થયેલી પોલીસ વિભાગની બદલીઓમાં વડોદરા શહેરના શહેર પોલીસ કમિશનર ડોક્ટર શમશેરસિંહની પણ બદલી કરાઈ હતી. તેમની જગ્યાએ નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ વિધિવત રીતે વડોદરા શહેરના નવા પોલીસ કમિશનર પદે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો હતો. जी सर, जी सर. બસ બસ બેસવા તો ભાઈ તમને થોડો વિઝ્યુઅલ્સ કરી લઈએ. ચલો બાઈક લઈને. અરે ભાઈ થોડે થોડે હલના હવે હલતા નહીં કોઈ. વડોદરા મેં લગભગ 3 વર્ષ પછી ફરીથી મારે મારી અહીં નિમણૂક થઈ છે. તો અમે બધા જો ગયા વખતે બી અમે જોયા કે જે રીતે આપણા પ્રજા સાથે મળીને જો વડોદરા શહેર પોલીસે પ્રજાના સુખાકારી માટે જેટલા બી અમારી ડ્યુટી હોય છે પોલીસને એના કરવામાં ખૂબ મદદ મળી હતી. અને ઉમ્મીદ રાખું છું જે રીતે આપના ગયા વર્ષોમાં બી પોલીસને જે રીતે આપ સહકાર આપે આ રીતે આપ આપતા રહેશો. અને બાકી અમારી વડોદરા શહેર પોલીસના જો મેઇન ડ્યુટી બી છે, ફરજ બી છે, અને અમારા માટે જો સૌથી મોટો જો પડકારો છે કે અમે આપણા વડોદરા શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ સારી રાખીએ. અને સાથોસાથ જો અમારા લગભગ હર શહેરોની એક સમસ્યાઓ છે, ટ્રાફિકની સમસ્યા, એના ઉપર વિશેષ ધ્યાન રાખીને જો લોકોના આમાં ખૂબ જ સુગમતા રહે જો ટ્રાફિક વ્યવસ્થાના એક એના માટે પણ અમે લોકો ખૂબ કામગીરી જો ચાલુ છે એના કરતા રહીશ. અને અત્યારે જો નયા ચેલેન્જીસ બધા લોકો ફેસ કરે છે, ગુજરાત પોલીસ જો ઘણા સમય તેના ઉપર કાર્યવાહી બી ચાલુ છે એવા સાયબર ક્રિમિનલ્સ ઉપર જો આપણે પ્રજાને જો એના સેફ રાખવા માટે એક સાયબર જો આપણા પોલીસ સ્ટેશન છે, સાયબર સિક્યુરિટી અને સાયબર જો સેલ છે એના ખૂબ જો સુદૃઢ બનાવીને અને એવા લોકો ઉપર જો ખૂબ એક્શન પણ લેવામાં આવશે. અને બહેનોને સુરક્ષા સર્વપ્રધાન છે આપણે માટે જો કોઈ પણ પ્રકારની તકલીફ અમને બહેનોને નહીં થાય એવા દિશામાં જો પોલીસ જો કામ કરતી આવી છે એના જ અમે લોકો ખૂબ પ્રધાન આપીને અને વડોદરા શહેરને ખૂબ સુરક્ષિત રાખવામાં પૂરી કસર જો મારા નેતૃત્વમાં જો વડોદરા શહેર પોલીસ કરશે એવું બધાને હું ખાતરી આપું છું. સાથોસાથ લોકોથી બી એક રિક્વેસ્ટ છે મારી કે આપ હરદમ સહકાર આપતા આવ્યા છો. વડોદરા શહેર એક આપને અલગ તાસીરવાળા શહેર છે તો બધા આપ પ્રકાર સહકાર વડોદરા શહેર પોલીસને આપતા રહેશો. અને અમારી જો ટોપ પ્રિયોરિટીઝમાં એક પ્રિયોરિટી એવું પણ રહેશે કે પ્રજાના અહીંયા વડી કચેરીઓ તક નહીં આવવા પડે, પોલીસ સ્ટેશન ઉપરથી જ એના કામ થઈ જાય અને અહીંયા સુધી તક નહીં આવવી પડે એવા પણ અમે લોકોના અભિગમ રહેશે. અત્યારે આપણા આવનાર જો સૌથી મોટા આપણા વડોદરા શહેરના એક જો પહેચાન છે એવા ગણપતિ ભગવાનના સ્થાપના લઈને વિસર્જન તકના તહેવારો છે. પછી જો આપણા પૂરે વિશ્વવિખ્યાત ગરબાના કાર્યક્રમ છે નવરાત્રિના જોઈએ તો એવા તમામ સમય દરમિયાન પણ અમે લોકો સમીક્ષા કરીને જો લીસ કોઈ પણ પ્રકારનો કોઈ બિના વિધ્ન આ સમગ્ર તહેવાર ખૂબ સારી રીતે અને હર્ષોલ્લાસમાં આપણા વડોદરા શહેરના લોકો મનાવે એના દિશામાં બી અમે લોકો પૂરા તૈયારીઓ ચાલુ છે અને તૈયારીઓની સમીક્ષા કરીને આગળ જો બી એક્શન પ્લાન રહેશે આ બાબતે આપ બધા સાથે અમે લોકો શેર કરતા રહીશું.
એના માટે જો કેવી અત્યારે અમુક લોકોને લીધે જો ઘણા બધા આપના લોકો જીવ ગુમાવતા હોય છે નિર્દોષ લોકો, અને સાથોસાથ એના પણ ભી જો આ પ્રકારના એક્સિડન્ટ કરતા હોય તો એના ભી જીવનમાં તો ખતરા રહે છે, લેકિન બીજાના નિર્દોષ લોકોના વધારે સફર કરવાની કરે છે, જેના લઈને અમે લોકો ટ્રાફિક નિયમન ઉપર જ્યાં જ્યાં આપણા સ્ટેજ છે વડોદરા શહેરમાં એવા સ્ટેજ છે, ખાસ કરીને જો નવા અત્યારે બ્રિજોના બાંધકામ થયા 3 કિલોમીટર તક બિના કોઈ ભીતના લોકો જતા હોય છે ત્યાં સ્પીડિંગ કરતા હોય છે, એવા તમામ તથ્યો ઉપર જોઈએ, તમામ તથ્યો ઉપર અમે લોકો કડક કાર્યવાહી કરી છે, અને એના માટે પણ અમે લોકો બેસીને જલ્દી એક્શન પ્લાન આપ સાથે બધા સાચા કરી જોઈએ, અને ખાસ કરીને જલ્દી રાતના ટાઈમમાં બધા લોકો કરતા હોય છે યા વહેલી સવારે ના તમામ લોકો પર કડક એક્શન થશે એવી બધાનો ખાતરી આપું છું. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. કાનન દ્વારા વિદ્યાર્થીઓ માટે વિઝા ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને આ ફેરનો લાભ લીધો હતો. કાનન દ્વારા સ્ટુડન્ટ વિઝા ફેર યોજવામાં આવ્યો હતો. આ અંગે માહિતી આપતા કાનનના ટ્રેડિંગ એન્ડ ડેવલપમેન્ટ મેનેજર ધ્રુવદીપ ઠક્કરે જણાવ્યું હતું કે જો તમારે વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આ એક તમારા માટે અમૂલ્ય અવસર છે. તમારે ક્યાંય પણ દેશમાં જવું છે, કેનેડા હોય, યુએસએ હોય, યુકે અથવા અન્ય કોઈ પણ દેશમાં જવા માટે તમે ઈચ્છતા હો તો તેની તમામ માહિતી અહીં આપવામાં આવશે. અહીં 90થી વધુ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે અને 150થી વધુ કાઉન્સિલરને મળવાનો અવસર છે. કારણ કે જ્યારે પણ સ્ટડી માટે અબ્રોડ જતા હોઈએ છીએ તો પેરેન્ટ્સ એમનું લાઈફ ટાઈમ સેવિંગ એટલે કે મૂડી રોકાણ કરતા હોય છે, તો એ સાચો નિર્ણય લેવા માટે અને યોગ્ય જગ્યાએ જવું એ મહત્વનું હોય છે, તો જ તમે સાચો નિર્ણય લઈ શકો. અને એ માટેની યોગ્ય જગ્યા એટલે કાનન સ્ટુડન્ટ વિઝા ફેર. જેટલા પણ દેશ છે તેમાં જવું છે તો ત્યાં ઘણી બધી સ્કોલરશિપ ઉપલબ્ધ હોય છે. સ્કોલરશિપ સાથે પણ એવી રીતે કાનનના વિદ્યાર્થીઓ જતા હોય છે, તો આ કેવી રીતે જવાય એ મોટો પ્રશ્ન છે. કેવી રીતે તમને સ્કોલરશિપ મેળવી શકો અને કેવી રીતે સારામાં સારું કરિયર બનાવી શકો, સાથે જે સારા પીઆર મેળવી શકો છો, આ તમામ વિશે ઊંડાણપૂર્વક માહિતી આ ફેરમાં જાણકારી આપવામાં આવતી હોય છે. ગુડ મોર્નિંગ, આઈ એમ સોનલ શાહ, વન ઓફ ધ કો ફાઉન્ડર ઓફ કાનન ડોટ સીઓ. અમારી જે કંપની છે એ 1996 એસ્ટાબ્લિશ થયેલી છે, ગુજરાત બેઝ, વડોદરા બેઝ કંપની છે. હું ને મારા હસબન્ડ મનીષ શાહ અમે બંને ફાઉન્ડર છે કંપનીના. આજે જે અમે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો છે યુએસએ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા એન્ડ યુરોપિયન કન્ટ્રીઝનો એજ્યુકેશન ફેર ઓર્ગેનાઇઝ કર્યો છે. ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા ઇન હાઉસ આ ફેર ઓર્ગેનાઇઝ કર્યો છે. એમાં અમારો 150થી વધારે મેનેજર્સ એન્ડ કાઉન્સેલર્સ ઇન્વોલ્વ છે, અને આ અમારો જે મેઇન પર્પસ છે એ અમારી પ્રિમાઇસિસમાં ઓર્ગેનાઇઝ કરવાનો જે પર્પસ છે, અમારી ઇનહાઉસ ટીમના એફર્ટ્સથી, કે એક સ્ટુડન્ટ્સને ક્યાં જવું છે હંમેશા ક્વેશ્ચન માર્ક હોય છે. ટ્રેન ચાલતો હોય કેનેડા યુકેનો, બધા એમાં વિચારતા હોય, બટ આ ફેરનો પર્પસ એ છે અમારો કે સ્ટુડન્ટ્સને વેરાયટી ઓફ ઓપ્શન્સ મળે કે કેનેડા જવું છે કે યુકે જવું છે કે ઓસ્ટ્રેલિયા જવું છે. સો ઇન અ વન રૂપ સ્ટુડન્ટ્સ આવે, 2 કલાક આખા દિવસમાં સ્પેન્ડ કરશે મિનિમમ એન આવર, તો એ લોકોને ખ્યાલ આવશે. અમારા એક્સપર્ટ કાઉન્સેલર્સ જે 20 વર્ષથી અમારી સાથે કામ કરે છે, એ લોકો એમને ગાઈડ કરશે કે તમે આ કન્ટ્રીમાં જાઓ, આ એના એડવાન્ટેજ બેનિફિટ્સ છે. પ્લસ અમારી ત્યાં જે 32 એક્ટિવિટીઝ થાય છે, નોટ ઓન્લી સ્ટુડન્ટ વિઝા પણ એને રિલેટેડ જે હોય છે, કોચિંગ ક્લાસીસ, આઈએલ્સ, પીટીએ, જીઆરઈ, એસએટી, એની ઇન્ફોર્મેશન્સ. અમારું KYA સ્મોક ટેસ્ટ સેન્ટર છે, એની ટૂર કરાઈએ છીએ, કેમ્પસ ટૂર થાય છે. તો રિક્વેસ્ટ છે કે જે સ્ટુડન્ટ
ઇન્ટરેસ્ટેડ છે જવા માટે, એ લોકો આજે વિઝિટ કરે અને ઇનકેસ આજે કોઈ મિસ કરે છે સો એની ટાઈમ ઇન અ યર દે કેન કમ એન્ડ ટેક એઝ મચ એઝ એડવાન્ટેજ ફ્રોમ અવર કાનન કાઉન્સેલર્સ. થેન્ક યુ. તો આજે કાનન દ્વારા કાનન વિઝા, કાનન સ્ટુડન્ટ વિઝા ફેર રાખવામાં આવ્યો છે. જો તમારે વિદેશમાં અભ્યાસ કરવાની તમે ખેવના ધરાવતા હોય તો આ તમારી માટે એક અમૂલ્ય અવસર છે, કારણ કે અહીંયા તમને કોઈ પણ કન્ટ્રીમાં તમારે જવું છે, તમારે કેનેડા જવું છે, તમારે યુએસએ જવું છે, તમારે યુકે જવું છે કે અન્ય કોઈ પણ કન્ટ્રીમાં તમે જવા માટે ઈચ્છો છો, તો એની ઇનડેપ્થ માહિતી આજે તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે. 90થી વધારે કાઉન્ટર છે, 150થી વધારે કાઉન્સિલરને મળવાનો આ અનેરો અવસર છે. કારણ કે જ્યારે પણ સ્ટડી એબ્રોડ માટે આપણે જતા હોઈએ છીએ ત્યારે પેરેન્ટ્સ એમનું લાઈફ ટાઈમ સેવિંગ ઇન્વેસ્ટ કરતા હોય છે, તો એ સાચો ડિસિઝન લેવું અને યોગ્ય જગ્યાએ જવું એ બહુ જ મહત્ત્વનું હોય છે. તો સાચું ડિસિઝન તમે લઈ શકો એ માટેની યોગ્ય જગ્યા એટલે કાનન સ્ટુડન્ટ વિઝા ફેર. જેટલા પણ કન્ટ્રીઝમાં તમારે જવું છે, માની લો કે તમારે કેનેડામાં જવું છે, તો કેનેડામાં ઘણી બધી સ્કોલરશિપ્સ અવેલેબલ હોય છે, યુએસમાં 18 સ્કોલરશિપ્સ અવેલેબલ હોય છે, ત્યાં સુધી કે 100% સ્કોલરશિપ સાથે એમાં લિવિંગ એક્સપેન્સ પણ ઇન્ક્લુડ થઈ જાય એવી રીતે પણ કાનનના સ્ટુડન્ટ જતા હોય છે. તો આ કેવી રીતે જવાય આ સૌથી મોટો પ્રશ્ન હોય છે. કેવી રીતે તમે સ્કોલરશિપ મેળવી શકો, કેવી રીતે તમે સારામાં સારું કેરિયર બનાવી શકો, કેવી રીતે તમે સારામાં સારી રીતે પીઆર મેળવી શકો છો, આ બધી જ વસ્તુઓ વિશે બહુ જ ડિટેલમાં તમને આજે અહીં જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત ભી વડોદરામાં, ગુજરાતમાં, ભારતમાં ઘણા બધા એજ્યુકેશન એક્સપો થતા હોય છે, પરંતુ એ એજ્યુકેશન એક્સપોમાં અલગ અલગ જગ્યાએથી લોકો આવતા હોય છે અને છતાં પણ 24-25 કાઉન્ટર તમને જોવા મળે. જ્યારે કાનનનો આ વિઝા ફેર થઈ રહ્યો છે અને એમાં 90થી વધારે કાઉન્ટર છે. એજ્યુકેશન લોન વિશે માહિતી મેળવવી છે, 25થી વધારે ઓપ્શન્સ તમને અહીંયા મળી જશે. તમારે કોઈ પણ પ્રોવિન્સમાં પર્ટિક્યુલર માહિતી જોઈએ છે, સસ્કાચૂન વિશે માહિતી જોઈએ છે, અલગ કાઉન્ટર છે. મેનિટોબા વિશે માહિતી જોઈએ છે, અલગ કાઉન્ટર છે. તો કોઈ પણ માહિતી, ઇનડેપ્થ માહિતી લઈને સારામાં સારું કેરિયર બનાવી શકે એ જ અમારી મેઇન એમ છે અને એની માટે જ આજે આ કાનન સ્ટુડન્ટ વિઝા ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. અને વડોદરાની જે સંસ્કારી નગરીના લોકો છે એમને અમે ખાસ વિનંતી કરીએ છીએ કે આજે 10 થી લઈને 7 સુધી આ ફેર ચાલી રહ્યો છે, તો અવશ્ય એક વખત મુલાકાત લેવી જ જોઈએ. અને હવે લઈશું એક બ્રેક, આપ જોતા રહેજો ડીએનટીવી ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SETના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરા થી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વોર્ડ નંબર 11 દ્વારા લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સનફાર્મા રોડ પાસે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા વોર્ડ નંબર 11ના કાઉન્સિલર સંગીતાબેન ચોકસી, મહાલક્ષ્મીબેન શેટિયાર, વોર્ડ નંબર 11ના પ્રમુખ જયેશભાઈ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આવતા જતા તમામ વાહન ચાલકોને તિરંગાનું વિતરણ કર્યું હતું.
લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી લંડનમાં સ્ટુડન્ટ વિઝા કલાલી જાગનાથ મહાદેવ મંદિરમાં ધારાસભ્ય યોગેશ પટેલ અને મેયર દ્વારા પાર્થેશ્વરની પૂજા વિધિ કરવામાં આવી વડોદરાના મેયર નિલેશ રાઠોડના જન્મદિવસે તેમના ધર્મપત્ની સાથે તેમણે જાગનાથ મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય યોગેશ પટેલની ઉપસ્થિતિમાં ભગવાનની પૂજા વિધિ કરી હતી તો મેયરને તેમના શુભેચ્છકો દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ॐ नमो गुरुभ्यो गुरुपादुकाभ्यः ખૂબ જ વર્ષોથી આપણા ધારાસભ્ય હાજલપુર વિધાનસભાના શિવભક્ત યોગેશ કાકા દ્વારા 1977 થી અહીંયા પાટેશ્વરની પૂજા કરવામાં આવે છે. 1.25 લાખ પાટેશ્વરના વર્ષોથી પૂજા કરવા આવે છે. આજે મારો જન્મદિવસ હોવાના કારણે આજે મને બી પૂજામાં બેસવાનો લાભ મળ્યો છે. એ બદલ ભોલેનાથના આશીર્વાદ લેવા માટેનો આજે એક મોકો મળ્યો છે. મારી ખૂબ ખૂબ જ ધન્યતાનો. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SETના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. સુવાનપુરા ઝાંસી કી રાણી સર્કલ પાસે વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે દ્વારા તિરંગા વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અંતર્ગત દેશભરમાં લોકો પોતાના ઘરે 15 ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવી નરેન્દ્ર મોદીને ભેટ આપવાના છે, ત્યારે આજરોજ ઝાંસી કી રાણી સર્કલ પાસે વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે દ્વારા તિરંગા વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે સમતા સુભાનપુરાના સ્થાનિકો તેમજ રાહદારીઓ મોટી સંખ્યામાં તિરંગા લેવા માટે કઢ ત્યારે સમતા સુભાનપુરાના સ્થાનિકો તેમજ રાહદારીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ વર્ષે વિશ્વ ફલક પર 15 ઓગસ્ટ તહેવારની જેમ મનાવવામાં આવશે તેવું કહીએ તો નવાઈ નહીં.
સમગ્ર દેશભરની અંદર તમે જુઓ છો કે આવતીકાલે 15મી ઓગસ્ટ છે અને 15મી ઓગસ્ટ માટે જે રાષ્ટ્રધ્વજ માટે જેના માટે આપણે કલ્પના કરેલા આજે 75 વર્ષ આપણા જ્યારે અમૃત મહોત્સવ જ્યારે સમગ્ર દેશભરની અંદર ભારતીય જનતા પાર્ટી સાથે દેશ જ્યારે ઉજવી રહ્યો છે આજે ઝાંસી રાણી સર્કલ અને આપણા કાર્યાલય મારફત અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર વડોદરા શહેરની પણ આખા ગુજરાતની અંદર આખા દેશભરની અંદર હર ઘર તિરંગાનું જે અભિયાન છે આજે આપણા કાર્યાલયથી અહીંયા સાંઈનાથ એજ્યુકેશન ચેરિટેબલના અમારા સૌ યુવાનો અને સાથે વિસ્તારના સૌ લોકો દ્વારા આપણે આવતીકાલનો દિવસ દરેક આપણા જે વીરો છે જે શહીદો છે એમને યાદ રાખી અને આપણા રાષ્ટ્રધ્વજનું હંમેશા એનું માન આન માન શાન સાથે આજનો આવતીકાલનો દિવસ આપણે ઉજવવાનો છે અને એના માટે જ ઘરે ઘરે આવતીકાલે અમૃતનગર પાસેથી પણ અમારા બિટ્ટુભાઈ છે કનોજિયાભાઈ છે એ લોકો અને ગોપાલભાઈ છે એ લોકો દ્વારા ત્યાંથી બી તિરંગાની પણ રેલી કાઢવાની છે તો આપ પણ સાંઈબાબા મંદિર પરથી બી આ વિસ્તારના જે ગોરવા ગોત્રી સુભાનપુરા લક્ષ્મીપુરા ત્યાંના યુવાનો દ્વારા પણ કરે છે આવી રીતે દેશને હર હંમેશા કારણ કે આ ઝાંસી રાણી એટલા માટે જ મૂકવામાં આવી છે કે વર્ષો સુધી જેને આપણે આઝાદી જેમને અપાવી છે એવા સૌ શહીદો હશે મહાત્મા ગાંધીજી હશે સુભાષચંદ્ર બોઝ હશે શહીદ ભગતસિંહ હશે તો એ જેમને માન આપીએ જેમને યાદ કરી આપના દિવસ ઉજવવાનો છે વડોદરા શહેરના તમે સમગ્ર ગુજરાતના સમગ્ર દેશભરના સૌ લોકોને આજે એડવાન્સ સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને આપણે આન બાન સાથે આપણો 15મી ઓગસ્ટનો જે સ્વતંત્ર દિવસ આપણે ઉજવીએ તેવી શુભેચ્છા વંદે માતરમ ભારત માતા કી જય અસ્તુ તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર